રાજકોટ મનપા પાસે આવ્યા 4 હાઈ ક્લિયરન્સ બૂમ સ્પ્રેયર મશીનથી સમગ્ર રાજકોટને સેનેટાઇઝ કરવામાં આવશે. રાજકોટ શહેરમાં મહાનગરપાલિકાના તંત્ર દ્વારા પગલાં લેવાઈ રહ્યા છે ત્યારે શહેરના તમામ વોર્ડમાં મશીનથી દવા છાંટી શકાય તે માટે શક્તિમાન બ્રાન્ડના પ્રોટેક્ટર ટાઈપના હાઈ ક્લિયરન્સ બૂમ સ્પ્રેયર મશીનોથી દવા છાંટવાની કામગીરીની શરૂઆત પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજના વરદ હસ્તે શરૂ કરાવવામાં આવી છે અને રાજકોટમાં તીર્થ એગ્રો ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા શક્તિમાન બ્રાન્ડથી ખેતીવાડીને લગતા તમામ પ્રકારના મશીનોનું દાયકાઓથી ઉત્પાદન કરવામાં આવે છે અને આ કંપનીના માલિકો હસમુખભાઈ ગોહિલ તથા અશ્વિનભાઈ ગોહિલ દ્વારા ઉદયભાઈ કાનગડ સાથેના અંગત સંબંધોને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે આ પ્રકારના 4 મશીનો મહાનગરપાલિકાને વિના મૂલ્યે ઉપયોગ અર્થે આપવામાં આવ્યા છે. તેમજ આજ સાંજ સુધીમાં બાકીના 14 મશીનો પણ મહાનગરપાલિકાને સુપ્રત કરવામાં આવશે અને આ મશીન વડે શહેરના તમામ વોર્ડ વિસ્તારોમાં પાણી સાથે દવા મિશ્રણ કરી તમામ રસ્તાઓ શેરીઓ તેમજ જુદા જુદા વિસ્તારોમાં દવાનો છંટકાવ થઈ શકશે અને આ મશીનની સ્પ્રે ટેન્ક કેપેસિટી 400-600 લીટરની છે તથા ફ્યુઅલ ટેન્ક કેપેસિટી 20 લીટરની છે અને આ મશીનથી 16 સ્પ્રેઇંગ નોઝલની મદદ વડે 360 ડિગ્રીના વિસ્તારમાં પ્રતિ કલાક 5 કિલોમીટરની ઝડપથી રસ્તા પર દવા છંટકાવ કરી શકાશે. ત્યારે આ પ્રસંગે ડેપ્યુટી કમિશનર કમિશનર પ્રજાપતિ એ.કે. સિંઘ, ચેતન નંદાણી, મ્યુનિસિપલ સેક્રેટરી હરીશ રૂપારેલિયા, ડેપ્યુટી હેલ્થ ઓફિસર પી.પી. રાઠોડ, પર્યાવરણ ઇજનેર નિલેશ પરમાણ અને ચીફ ફાયર ઓફિસર ઠેબા, આસિસ્ટન્ટ કમિશનર કકથરા ધડુક, ડાયરેક્ટર ગાર્ડન એન્ડ પાર્ક્સ હાપલિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અમે સૌ જાણીએ છીએ કે અત્યારે કોરોના વાયરસના સ્પ્રેડને અટકાવવા માટે દરેક કોર્પોરેશનો તાબાતોડ લાગી છે. અહીંયા આપણા દ્વારા પણ લગભગ 500 કિલોમીટર જેટલા વિસ્તારને રનિંગ કિલોમીટરને આપણે ડિસઇન્ફેક્ટ કરી દીધું છે. હજી સુધી દરરોજ અમે ઘણી બધી શેરીઓને, ઘણી બધી સ્ટ્રીટ્સને, પબ્લિક પ્લેસીસને ડિસઇન્ફેક્ટ કરી રહ્યા છીએ. આમાં જ આજે વધારે આપણે સશક્ત થયા છીએ. શક્તિમાન કંપનીના સૌજન્યથી અને અમારા જે કોર્પોરેશનના પદાધિકારી છે એમના અથાગ પ્રયાસોથી આજે આપણે આ 4 મશીનો આવી રીતે આપ જે પાછળ જોઈ શકો આ મશીનોથી આપણે રાજકોટ શહેરને ડિસઇન્ફેક્ટ કરવાનું ચાલુ કરીશું. આવનારા સમયમાં આવી આપણે 14 બીજી મશીનો પણ મળશે, જે આપણે દરેક 18 વોર્ડ્સ માટે 18-18 મશીન આવી રીતે ચાલશે અને આમાં આપણે કેમિકલ ડાલીને જે કોરોના વાયરસ છે, જો તો કંઈ પણ જગ્યા હશે, કોઈ પણ પ્રકારના વાયરસ હશે, એનાથી મરી જશે. આ એક કવાયત ચાલુ કરી છે જેમાં ફરીથી લોકોના સૌજન્યની જરૂર છે, લોકોના સહકારની જરૂર છે. કોર્પોરેશન રાજકોટમાં આ મહામારી વધવા નહીં દે એના માટે કટિબદ્ધ છે અને એના માટે દરરોજ નવા નવા પગલાં લઈ જ રહી છે. લોકો પણ અમને સહકાર આપે, ઘરથી બહાર નહીં નીકળે, આ મશીનને ફક્ત જોવા માટે બહાર નહીં નીકળે, આ મશીન પોતાનું કામ કરશે. આપ લોકો ઘરમાં જ રહો અને આપણે આ મશીનથી કામ કરીશું અને જેટલા પણ આપણી ઈચ્છા કોશિશ છે કે દરરોજ મેક્સિમમ જેટલી જગ્યા થઈ શકે આને આપણે ડિસઇન્ફેક્ટ કરીશું. આભાર. યસ, આ બહુ સારી વસ્તુ. જે આપણો પ્રથમ કેસ જંગલેશ્વરનો હતો, આ જંગલેશ્વરનો કેસ જ્યારે આપણા ધ્યાન ઉપર આવ્યો તુરંત કોર્પોરેશન દ્વારા પગલાં લેવામાં આવી ગયા હતા અને ત્યાંના 80 જેટલા કુટુંબોને ક્લસ્ટર કન્ટેન કરી દીધા હતા, જેનાથી આ લોકો બહાર નહીં જઈ શક્યા. અને આપણે કોઈ પણ પ્રકારથી ત્યાં કોઈ એક ઓર બીજો કેસ નહીં આવે એના માટે બહુ મહેનત કરી અને હજુ સુધી એક બીજો કેસ પણ નહીં આવ્યું. અને જે પ્રથમ દર્દી હતો એ પણ કાલે 2 વાર નેગેટિવ જ્યારે એમના રિપોર્ટ આવ્યા પછી એમને પણ ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. ક્લસ્ટર કન્ટેન જે લોકોને કર્યા હતા આ લોકોના પણ ક્લસ્ટર કન્ટેનમેન્ટના પીરિયડ પૂરું થઈ ગયા છે. આ લોકોની 2 વાર કાઉન્સેલિંગ થઈ છે અને ત્યાંથી ક્લસ્ટર કન્ટેનમેન્ટ આટું પણ હટાવી દીધું છે. પરંતુ જે નવા પોઝિટિવ કેસો આવ્યા છે આના 2 જે બિલ્ડિંગ્સ છે આ બિલ્ડિંગને અત્યારે આપણે ક્લસ્ટર કન્ટેન કરી દીધા છે. આ બિલ્ડિંગની બહાર પોલીસ પણ બેસાડી દેવામાં આવી છે અને આ જે બિલ્ડિંગ છે સાનિધ્ય ગ્રીન અને પંછીલ અપાર્ટમેન્ટ આ આપણે બંધ કરી દીધું છે. ત્યાં પણ લોકો આવી નહીં શકે અને બહાર જઈ પણ નહીં શકે. થેન્ક યુ. કેમેરામેન મેરામ સોલંકી, KTV ન્યૂઝ, રાજકોટ.